નમસ્કાર, અનેસ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચારમી. તો નજર નાખીએ હાલના મુખ્ય સમાચાર પર. જામકંડોરણા ખાતે ગૌ રક્ષા સેવા સમિતિએ જામકંડોરણાના રાજકીય આગેવાનો સાથે રાખીને ગરીબ બાળકોને બટુક ભોજન કરાવી અનોખી રીતે દિવાળીની ઉજવણી કરી હતી. આ શપથ કાર્યક્રમમાં જામકંડોરણાના તમામ કાર્યકરો સહિત રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા. રાજકીય આગેવાનોએ હાજર રહી ગૌ રક્ષા સમિતિના કાર્યકરની સેવાઓને બિરદાવી હતી. દિવાળી એ અન્ય લોકોની વિશે વિચારવાનો ઉત્તમ સમય છે. દીપાવલીના તહેવારમાં આનંદનો સાચો અનુભવ કરવા માટે જરૂરિયાતવાળા પરિવાર માટે ખોરાક, કપડાં, ફટાકડા અને ભેટ સોગાદો પ્રદાન કરવાથી મળે છે તે ઉત્તમ ઉદાહરણ જામકંડોરણાના ગૌ રક્ષા સેવા સમિતિના કાર્યકરોએ આપ્યું છે. દિવાળીના દિવસે જામકંડોરણા માં ગૌ રક્ષા સેવા સમિતિ દ્વારા જરૂરિયાતવાળા પરિવારના બાળકોને બટુક ભોજન કરાવીને અનોખી રીતે દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે તમામ કાર્યકરોએ સમાજ માટે કંઈક કરી છૂટવામાં પોતાનું યોગદાન આપ્યું હતું. પોતાની ક્ષમતા અનુસાર પોતાની સેવા આપીને આ બાળકોને ફૂંક અને આશા અપાવી હતી. આ શપથ કાર્યક્રમમાં જામકંડોરણા સરપંચ જસમતભાઈ કોયાણી, તાલુકા ભાજપ પ્રમુખ ચંદુભાઈ ચૌહાણ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુરેન્દ્રસિંહ વાણા, સત્ય સમાજના પ્રમુખ તેજુભાઈ જાડેજા, પ્રદ્યુમનભાઈ અગ્રાવત સહિત રાજકીય આગેવાનોએ હાજર રહી ગૌ રક્ષા સમિતિના કાર્યકરોની સેવાઓને બિરદાવી હતી. આ તકે નરેન્દ્રસિંહ જાડેજા, વિજયભાઈ રાણપરિયા, વનરાજસિંહ ચૌહાણ સહિતના કાર્યકરોએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. હું કૃપાલસિંહ એસ જાડેજા ગૌ રક્ષક સેવા સમિતિમાં ફરજ બજાવું છું. આજરોજ દીપાવલી નિમિત્તે પહેલાં તો જામકોણ જનતાને દીપાવલી નિમિત્તે ઢેર સારી શુભેચ્છા. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગૌ રક્ષક સેવા સમિતિ દ્વારા ગરીબ વસ્તીમાં જે અને નાના નાના બાળકોને અને કાર્યકરોએ પોતાના હાથે જમાડ્યા, તેમજ અમારા દરેક મેમ્બરે હાજરી આપી ગૌ રક્ષક સેવા સમિતિ દ્વારા ગરીબ વસ્તીના તમામ બાળકોને જમાડ્યા અને અમારા કાર્યક્રમમાં ભાજપ પ્રમુખ ચંદુભાઈ, સરપંચશ્રી જસમતભાઈ કોયાણી, કોંગ્રેસ પ્રમુખ સુરુભા વાળા, રાજપૂત સમાજના પ્રમુખ તેજુભાઈ જાડેજાએ હાજરી આપી ખૂબ ખૂબ અમને આનંદ થયો. તેમનો પણ ખૂબ ખૂબ આભાર, તેમજ આજરોજ પોતાનો કિંમતી સમય આપી અને અમારા કાર્યકરો જે અતુલ લશ્કરી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ જામકંડોરણા. તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધો દ્વારા વૃદ્ધાશ્રમમાં ફટાકડા ફોડી દિવાળીની ઉજવણી કરવામાં આવી. દિવાળીનો તહેવાર હોય એટલે નાના બાળકોથી માંડીને સૌ કોઈ ફટાકડા ફોડી આનંદ વ્યક્ત કરતા હોય છે. ત્યારે પ્રાંતિજ નેશનલ હાઈવે 8 માર્કેશ્વર મંદિર પાસે આવેલા વૃદ્ધાશ્રમ ખાતે પણ વૃદ્ધાશ્રમ નામે સ્ટ્રીટ વિભાસભાઈ પટેલ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વૃદ્ધાશ્રમમાં દિવાળી પૂજા બાદ વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધો માટે ફટાકડા ફોડવાનું આયોજન કરવામાં આવ્યું. તો વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધા દ્વારા નાના બાળકોની જેમ ચકરડી, તાળા, મંદિર, કોઠી સહિતના ફટાકડા ફોડીને દિવાળીની ઉજવણી કરી હતી. તો વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધોનું તેમનું બાળપણની યાદ તાજી હતી અને મોઢું મીઠું કરાવીને દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. જીર રાવલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ પ્રાંતિજ. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન હાલમાં જ બીજિંગની મુલાકાતે ગયા હતા. રવિવારે ઇમરાન ચીનની સત્તારૂઢ કોમ્યુનિસ્ટ પાર્ટીની સેન્ટ્રલ પાર્ટી સ્કૂલમાં ભાષણ આપી રહ્યા હતા. આ દરમિયાન સરકાર ટીવી ચેનલ પાકિસ્તાન ટેલિવિઝન કોર્પોરેશન કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરી રહ્યા હતા. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન હાલમાં જ બીજિંગની મુલાકાતે ગયા હતા. રવિવારે ઇમરાન ચીનની સત્તારૂઢ કોમ્યુનિસ્ટ પાર્ટીની સેન્ટ્રલ પાર્ટી સ્કૂલમાં ભાષણ આપી રહ્યા હતા. આ દરમિયાન સરકારે ટીવી ચેનલ પાકિસ્તાન ટેલિવિઝન કોર્પોરેશન કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરી રહ્યા હતા. આ દરમિયાન ટીવી સ્ક્રીન પર ઇમરાન ઇન બીજિંગના સ્થાને ઇમરાન ઇન બેંગિંગ ચાલતું રહ્યું. જોકે પીટીવીએ ટ્વીટ કરીને આ ભૂલ પર માફી પણ માંગી છે. આર્થિક તંગીમાંથી પસાર થઈ રહ્યું છે પાકિસ્તાન. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની સામે દેશની સૌથી ખરાબ અર્થવ્યવસ્થાનો સૌથી મોટો પડકાર છે. પહેલાં તેઓએ IMF પાસે મદદ માંગી હતી, પરંતુ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના દબાણમાં IMF એ ઋણ આપવાનો ઇનકાર કરી દીધો. એવામાં ઇમરાન ખાન આર્થિક પેકેજના ઇરાદે ચીનની મુલાકાતે ગયા હતા. પીટીવી ન્યૂઝે ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કર્યું કે જેમાં ચેનલે લખેલા લાઈવ પ્રસારણ દરમિયાન સ્પેલિંગમાં મોટી ભૂલ થઈ, જે અંદાજિત 20 સેકન્ડ સુધી ચાલતી રહી. સંબંધિત ઓફિસરોએ એ ભૂલ વિરુદ્ધ કાર્યવાહી પણ શરૂ કરી છે. પાકિસ્તાન સૂચના અને પ્રસારણ મંત્રી ફાદ ચૌધરીએ તપાસના આદેશો આપ્યા છે. સોશિયલ મીડિયા ઉપર પણ આ ભૂલની ટીકા થઈ રહી છે. પાકિસ્તાનના ટ્વીટ ઇ બેંકિંગ સાથે પોસ્ટ કરેલા ટ્વીટર ટ્રેન્ડ થઈ રહ્યા છે. અંદાજિત 20 સેકન્ડ સુધી ટીવી પર દેખતી ભૂલ લોકોએ સ્ક્રીનશોટ બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા છે. આ ભૂલ માટે પીટીવીના મજાક પણ ઉડાવવામાં આવી રહ્યો છે. ત્યારે સ્થાનિક મીડિયા રિપોર્ટર અનુસાર આ ભૂલ અત્યંત ગંભીર હતી, કારણ કે ઇમરાન ખાન આર્થિક પેકેજ માંગવા માટે ચીન ગયા હતા. બ્યુરો રિપોર્ટ NS ગુજરાત ન્યૂઝ. દામનગર યાત્રાધામ શ્રી ભૂરો કે હનુમાનજી મંદિરે વિદ્વાન ભાગવતાચાર્ય જિગ્નેશ દાદા
રાધે રાધે સહપરિવાર સાથે દર્શને આવ્યા. તેની જાણ થતા જ ખૂબ મોટી સંખ્યામાં ભાવિકોમાં ખુશી પ્રગટી હતી. વિદ્વાન ભાગવતચાર્ય રાધે રાધે દ્વારા દિવાળીના પાવન પર્વે યુવાનોની પરમાર્થ પ્રવૃત્તિની સરાહના કરતો સંદેશ, ગરીબોના ઘરમાં સેવાની જ્યોત પ્રજ્વલિત કરતા નિરાધારના આધાર પરમાર્થી યુવાનોને અંતરથી શુભેચ્છાઓ પાઠવી, જળ એ જીવન પાણીનો વિવેકપૂર્વક ઉપયોગ દરેક ધર્મ પુરાણમાં જળ દિવસ અને મંદિર બાંધવા કરતાં પણ પવિત્ર કાર્ય ગણાવ્યું છે. જળ વિવેક આપણી ફરજ. વર્તમાન સમયમાં પણ ખપ અને જરૂર પૂરતો જ પાણીનો ઉપયોગ કરો. શીખ આપતા જિજ્ઞેશ દાદા રાધે રાધેનો સુંદર સંદેશ સહપરિવાર સાથે ભુરખ્યા હનુમાનજી મંદિર પરિસર દર્શન બાદ ત્રસ્તીઓની મુલાકાત કરી દાદાને થાળ ધરાવ્યો. યુવાનો સાથે માનવિક ટકોર કરતો સત્સંગ કરી સર્વત ખુશી પ્રસરાવી હતી. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. તો હાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેકનો, તો લઈએ એક બ્રેક. અમીરગઢના ઉપપ્રમુખ રાયદરા સુરેશભાઈ રામભાઈ તરફથી દિવાળીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવે છે. હું વિજય જાજુ શ્રીમ ગૃહપતિ NS ન્યૂઝ ચેનલના માધ્યમથી સર્વે NS ન્યૂઝ ચેનલના દર્શકોને દીપાવલી અને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને આપ બધાનું નવું વર્ષ ખૂબ મંગલમય જાય, આપની દિવાળી ખૂબ સરસ રીતે નીકળે અને સેફલી સરસ રીતે આપણે આને ઉજવીએ અને બધા સૌ મળી અને દેશનો વિકાસ કરીએ એવી શુભકામનાઓ સહિત ધન્યવાદ પાઠવું છું. થેન્ક યુ. શ્રી ભાર્ગવભાઈ જોશી કિડોતર તરફથી સૌ દર્શકોને દિવાળીની હાર્દિક શુભકામના પાઠવે છે.
ગામના સરપંચ શ્રી મૂડી નાગજીભાઈ કાળાભાઈ, તલાટી સાહેબ શ્રી પંકજભાઈ પટેલ તરફથી સૌ દર્શકોને દિવાળીની હાર્દિક શુભકામના પાઠવી છે. દિવાળીની હાર્દિક શુભકામના પાઠવે છે. જેને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ રામ નાઈક અને કેન્દ્રીય મંત્રી વી કે સિંહ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. અયોધ્યા દીપોત્સવ 2018 દ્વારા સ્થાપિત આ વર્લ્ડ રેકોર્ડ પહેલા વિશ્વમાં એક સ્થળે પણ એક સાથે આટલા બધા દીવા પ્રગટવામાં આવ્યા ન હતા. આ પ્રસંગે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને એક પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પહેલાં યોગી આદિત્યનાથે દક્ષિણ કોરિયાના પ્રથમ મહિલા કિમ જોગ સુંગ સાથે સરયુ નદીના કિનારે આરતી ઉતારી હતી. દક્ષિણ કોરિયાના પ્રથમ મહિલા કિમ જોંગ સુકે અયોધ્યા આગમન બાદ રાની હોના સ્મારક પર પુષ્પાંજલિ અર્પિત કરી હતી. ત્યારબાદ તેમણે રાની હો શિલાન્યાસ પણ કર્યો હતો. કિમ જોંગ સુકે રામ અને સીતાના સ્વરૂપ દ્વારા સ્વાગત કરાવ્યા બાદ રામકથા પાર્કમાં આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. અહીંથી તેઓ ન્યા ઘાટ અને રેમકી પેઢી પર આયોજિત આરતી અને દીપ પ્રાગટ્ય કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. આ કાર્યક્રમ બાદ સુક લખનૌ માટે પ્રસ્થાન કરવાના છે. સુક 7 નવેમ્બર વિમાન માર્ગે આગ્રા માટે રવાના થશે. તાજમહેલ નિહાળ્યા બાદ દક્ષિણ કોરિયા પરત જવા નીકળી જશે. એક સાથે દક્ષિણ કોરિયાના પ્રવાસન સંસ્કૃતિ અને રમત ગમત મંત્રી દો જંગ હાન, રાજદૂત સિન વાગકિલ, ગિમહે સિટીના મેયર હુરસુંગ કોનાય, ગિમહી સિટી કાઉન્સિલના સભાપતિ કિમ હુંગાવ સુ પણ આવ્યા છે. આ ઉપરાંત તેમના પ્રતિનિધિ મંડળમાં 43 અન્ય સભ્યો પણ છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. તો ગુજરાતમાં આ વર્ષે અપૂરતા વરસાદની અસર વિવિધ પાકો પર પડી છે. ખાસ કરીને કપાસ પકવતા ખેડૂતોને ઉત્પાદન ઓછું મળવાનો સંભાવના છે. આ વર્ષે કપાસનું ઉત્પાદન 16% ઓછું થઈ રહ્યું છે. કોટન એસોસિએશન અને ઇન્ડિયાના અંદાજ પ્રમાણે ગુજરાતમાં 2018-19 વર્ષમાં કપાસનું ઉત્પાદન ઘટી રહ્યું છે. આ વર્ષે માત્ર 88 લાખ ગાંસડી થવાનો અંદાજ છે. ગુજરાતમાં ગયા વર્ષે એટલે કે 2017-18 વર્ષમાં કપાસનું ઉત્પાદન 105 લાખ ગાંસડી થયું હતું, જે એક વિક્રમ હતો. આ વર્ષે ઓછા વરસાદને કારણે કપાસનું વાવેતર ઓછું થયું છે, તેથી ઉત્પાદનમાં મોટો ફરક પડી રહ્યો છે. ગુજરાતના કૃષિ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલા આંકડા જણાવે છે, રાજ્યમાં કપાસની ખેતી હેઠળનો વાવેતર વિસ્તાર 26.41 લાખ હેક્ટર હતો. ઓક્ટોબરમાં ઊંચા તાપમાનને કારણે કપાસની ઉપજ ઓછી થાય તેવો અંદાજ છે. યુએસ ચીન વેપાર યુદ્ધના કારણે કપાસની નિકાસ માટે પણ પ્રશ્નાર્થ સર્જાયો છે. ખેડૂતોને ઓછા ભાવે કપાસ વેચવો પડે તેવી હાલત છે. પ્રતિકૂળ હવામાનને કારણે સમગ્ર દેશમાં કપાસનું ઉત્પાદન 343.25 લાખ ગાંસડી ઉત્પાદન થવાનો અંદાજ છે, જે ગયા વર્ષે 365 લાખ ગાંસડી હતું. કપાસના પાકના ઉત્પાદનને 16% ફરક પડ્યો છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. અંબાજીના પંચાયત ઓફિસ બજારમાં ગેરકાયદેસર ફટાકડા વેચાણ કરતા વેપારીઓની ફરિયાદ અંબાજી પોલીસ મથકે નોંધવામાં આવી હતી. ત્યારબાદ અંબાજી પોલીસ મથકના બાહોશ PI દ્વારા આજે લાયસન્સ વગરની વેપારીની દુકાન બંધ કરાવી હતી. આજે અંબાજીના પંચાયત ઓફિસ બજારમાં ગેરકાયદેસર ફટાકડા વેચાણ કરતા વેપારીઓની ફરિયાદ અંબાજી પોલીસ મથકે કરવામાં આવી હતી. ત્યારબાદ અંબાજી પોલીસ મથકના બાહોશ PI દ્વારા આજે લાયસન્સ વગરની વેપારીઓની દુકાન બંધ કરાવી હતી અને કાયદેસર કાર્યવાહી કરવાની વાત કરતા આ વેપારીઓએ દુકાનો બંધ કરી હતી. અંબાજીના VIP બજારમાં આજે ગેરકાયદેસર ફટાકડા વેચાણ થઈ રહ્યા છે.
અને ડીસા જેવી ઘટના બને તો મોટી જાનહાનિ થવાની સંભાવના છે। આ દુકાનદારોનું કહેવું છે કે અમે હપ્તા આપીએ છીએ, કોઈ અમારી દુકાન બંધ કરાવી શકે તેમ નથી। ઉમેશ પંચાલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અંબાજી। તો હાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેકનો, તો લઈએ એક બ્રેક। હું પ્રદીપ પરમાર, ધારાસભ્ય અસારવા। સંવત 2075નું આવનારું નવું વર્ષ આપને તથા આપના પરિવારને શુભદાયી, ફળદાયી, યશસ્વી અને મંગલમય રહે એવી નવા વર્ષની શુભકામનાઓ હૃદયપૂર્વક પાઠવું છું। દિવ્ય અને ભવ્ય ગુજરાતના નિર્માણ માટે કટિબદ્ધ બનીએ। સૌનો સાથ, સૌનો વિકાસ। દિવ્ય ફરી એકવાર આપશોને દિવાળીની અને નવા વર્ષની શુભકામનાઓ। હું રામુભાઈ મણિલાલ પટણી, અસારવા વોર્ડ પ્રમુખ। અસારવા વોર્ડના તમામ કોંગ્રેસ કાર્યકરને દિવાળીની મારી ખૂબ ખૂબ અભિનંદન। દીપાવલી સૌને ફરે એ મારી દિલથી પ્રાર્થના છે। સરપંચ રાણાભાઈ, ભગાભાઈ, સાંગાભાઈ તથા તલાટી સંજયભાઈ ભોજક તરફથી દિવાળીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવે છે। ગુજરાતની જનતા, મિત્રો ઓર ભાઈ અન બહેનો, અખંડ ભારત પાર્ટી ગુજરાત પ્રદેશનું જ્યારે હું સુકાની પચ્છા માળે છે, મારી પાર્ટી ગુજરાતમાં નવી આવી છે। અમે સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ શહીદોની અને જે શહીદ થયા બધા અખંડ ભારતના જે સપના જોતા હતા એ સપના પૂરા કરવા માટે અમારી પાર્ટી ગુજરાતમાં પ્રવેશી છે। હું દિવાળીની શુભકામના બધા મિત્ર ભાઈઓ બહેનોને આપું છું। અમે પ્રગતિના પંથ ઉપર જઈએ અને દિવાળી ઉપર શુભકામનાની સાથે અમે હળી મળીને સાથે રહીએ। જય હિન્દ, જય ભારત। अखिल भारतीय हिंदी भाषी उत्थान संघ के प्रमुख की हैसियत से मैं अहमदाबाद और समस्त गुजरात नगरवासियों को दीपावली, धनतेरस एवं नवे वर्ष की शुभकामनाएं प्रदान करता हूं। सभी लोग
नई साल में सुख शांति समृद्धि प्रदान करें, ऐसी प्रभु से प्रार्थना करता हूँ। यश कीर्ति धन धनाढ्य सबको प्राप्त हो, ऐसी मैं शुभकामनाएँ मेरे समाज की तरफ से सभी नगरवासियों को करता हूँ। સીઈઓ શિવકુમાર શર્મા તરફથી દિવાળીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. બ્રેક બાદ નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર. ભારત પાકિસ્તાન સીમા પર દિવાળીની ખાસ રોનક જોવા મળી છે. ભારત અને પાકિસ્તાનના સૈનિકોએ દર વર્ષની જેમ આ વર્ષે પણ ખાસ અંદાજમાં દિવાળીનો તહેવાર ઉજવ્યો. પૂંછ જિલ્લામાં એલઓસી પાસે બંને તરફથી અરસપરસ મીઠાઈઓનો આદાન પ્રદાન કરાયો. બીજી તરફ લદ્દાખમાં મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ભારતીય સૈનિકોએ દીપ પ્રગટાવીને દિવાળી મનાવી અને એકબીજાને શુભેચ્છાઓ પણ પાઠવી હતી. ભારત પાકિસ્તાન સીમા પર દિવાળીની ખાસ રોનક જોવા મળી છે. ભારત અને પાકિસ્તાનના સૈનિકોએ દર વર્ષની જેમ આ વર્ષે પણ ખાસ અંદાજમાં દિવાળીનો તહેવાર ઉજવ્યો. પૂંછ જિલ્લામાં એલઓસી પાસે બંને તરફથી અરસપરસ મીઠાઈઓનું આદાન પ્રદાન કરાયું. બીજી તરફ લદ્દાખમાં મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ભારતીય સૈનિકોએ દીપ પ્રગટાવીને દિવાળી મનાવી અને એકબીજાને શુભેચ્છાઓ પણ પાઠવી. જાણકારી મુજબ જવાનોએ મેંઢર અને પૂંછ સેક્ટરમાં આવેલી એલઓસી ખાતે સ્થિત બે ચોકીઓ પર મીઠાનનું આદાન પ્રદાન કર્યું. એક રક્ષા સૂત્રે જણાવ્યું કે દિવાળીની પૂર્વ સંધ્યાએ બે ચોકી પર ભારત પાકિસ્તાન બંને સેનાઓએ મીઠાઈઓની વહેંચણી કરી છે. અહીં પરંપરા અનુસાર બંને સેના બંને દેશોમાં થનારા ધાર્મિક કે રાષ્ટ્રીય ઉત્સવ દરમિયાન એકબીજા સાથે મીઠાઈઓનું આદાન પ્રદાન કરે છે. આ દરમિયાન અટારી વાઘા બોર્ડર પર દિવાળીની પૂર્વ સંધ્યા પર બીએસએફના જવાન નાચતા ગાતા ખુશી મનાવતા જોવા મળ્યા. વાયરલ વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે ઝગમગ રોશનીની વચ્ચે બીએસએફ જવાન એકબીજાને ગળી મળી રહ્યા છે અને એકસાથે ડાન્સ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. તો જેતપુર પંથકમાંથી વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો. જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જાણે ઠેર ઠેર ડિગ્રી વગરના ડોક્ટરના હાડડા શરૂ હોય તેમ શહેરમાંથી એક જ દિવસમાં ત્રણ ત્રણ મુન્ના ભાઈ એમબીબીએસ ઝડપાયા. ત્યારબાદ વધુ એક જેતપુરના પેટલા ગામમાંથી જેતપુરના પેડલા ગામેથી બોગસ ડોક્ટરને તાલુકા પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે ઝડપી પાડેલ ડોક્ટર અશ્વિન મકવાણા નામના શખ્સને પેડલા ગામે જય રામનાથ નામે દવાખાનું ચલાવતો હતો અને કોઈ પણ જાતની ડિગ્રી વિના લોકોની જિંદગી સાથે ચેડા કરીને દર્દીઓને દવાઓ અને ઇન્જેક્શનો આપીને સારવાર કરતો હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી. ત્યારે આ મુન્નાભાઈ દવાખાનમાંથી દવાઓ ઇન્જેક્શનો અને ગ્લુકોઝના બાટલા સહિતની તબીબી સામગ્રી જપ્ત કરીને બોગસ ડોક્ટર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ફારૂક મોદન સાથે એનએસ ગુજરાત ન્યૂઝ જેતપુર. વિકાસના નામે મત મેળવીને પંચાયતથી પાર્લામેન્ટ સુધી સત્તા ધરાવતી ભાજપની સરકાર પાસેથી વિકાસની અપેક્ષા હતી, મોંઘવારી ઘટવાની અપેક્ષા હતી. તેને બદલે પ્રતિમાઓ અને નામ બદલવાનો ધારો ચાલુ થયો છે. ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પછી ઉત્તર પ્રદેશમાં ભગવાન શ્રી રામની 151 ફૂટની પ્રતિમા તૈયાર કરવાનો ઈરાદો વ્યક્ત કરી ચૂકેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક પછી એક જૂનામાં બદલતા જાય છે. મંગળવારે તેમણે ફૈઝાબાદ જિલ્લાનું નામ બદલીને અયોધ્યા કર્યું છે. વિકાસના નામે મત મેળવીને પંચાયતથી પાર્લામેન્ટ સુધી સત્તા ધરાવતી ભાજપની સરકાર પાસેથી વિકાસની અપેક્ષા હતી, મોંઘવારી ઘટવાની અપેક્ષા હતી. તેના બદલે પ્રતિમાને નામ બદલવાનો દોર ચાલુ થયો છે. ત્યારે ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પછી ઉત્તર પ્રદેશમાં ભગવાન શ્રી રામની 151 ફૂટની પ્રતિમા તૈયાર કરવાનો ઈરાદો વ્યક્ત કરી ચૂકેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એક પછી એક જૂના નામો બદલતા જાય છે. મંગળવારે તેમણે ફૈઝાબાદ જિલ્લાનું નામ બદલીને અયોધ્યા કર્યું છે. એ પહેલા તેઓ મુગલસરાય, ગુડગાંવ અને અલ્હાબાદના નામ બદલીને અનુક્રમે દીનદયાળ નગર, ગુરુગ્રામ અને પ્રયાગ કરી ચૂક્યા છે. શહેરના નામ બદલવા એ ભાજપની જૂની લાગણી અને માંગણી રહી છે. તે ગુજરાત ભાજપનું ગણગણાય છે, પરંતુ 80ના દાયકામાં ગુજરાતમાં ક્યાંક ભાજપ માટે પગ મૂકવાની જગ્યા ન હતી. ત્યારે સૌપ્રથમ અમદાવાદની જનતાએ કોર્પોરેશનની સત્તા ભાજપને સોંપી હતી. એ વખતે ભાજપ અને વિશ્વ હિન્દુ પરિષદ સહિતના સંસ્થાઓએ અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવાની માંગ કરી હતી,
પરંતુ રાજ્યને કેન્દ્રમાં એ સમયે કોંગ્રેસની સરકાર હોવાથી નામ બદલવાનું શક્ય ન રહ્યું. આથી ભાજપે પછી ચૂંટણીઓમાં એવો દાવો કર્યો હતો કે જનતા પોતાની રાજ્યમાં સત્તા સોંપે તો નામ બદલવાનું શક્ય બને. હવે તો ગુજરાતની બહુધા ગ્રામ પંચાયતથી માંડીને 22 રાજ્યો સહિત કેન્દ્રમાં ભાજપની અડીખમ સરકાર છે, તો પછી અમદાવાદનું કર્ણાવતી કરવામાં કેમ આવતું નથી? શું એ જે વખતે ભાજપ માટે ફક્ત સત્તા મેળવવા માટેનો એક જુલમ જ હતો, તો એ આંદોલન વખતે ભાવાત્મક જુવાળમાં આવીને હિંસાનો ભોગ બનેલાનું શું? ભાજપના વચનો પર વિશ્વાસ મૂકીને ખોબલે ખોબલે મત આપનારો છેતરાય ન ગણાય. અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવાની માંગની સાથે 80ના ઉત્તરાર્ધમાં થયેલા આંદોલનમાં વિશ્વ હિન્દુ પરિષદની પણ મહત્વની ભૂમિકા હતી. આજે વિહપ કેમ આ મુદ્દે ચૂપ છે? આ અંગે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રણછોડ રબારીએ કહ્યું કે રામ મંદિરની માફક આ મુદ્દો પણ અમારા એજન્ડામાં સામેલ છે. ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથે હિંમત દાખવીને નામ બદલવા માંડ્યા છે, ત્યારે ગુજરાત સરકારે પણ તેમાંથી શીખ લેવી જોઈએ અને હિંમત દાખવવી જોઈએ. કર્ણાવતીના નામકરણ અંગે તેમણે ઉમેર્યું હતું કે રામ મંદિરની માફક અંગે પણ હિન્દુ પરિષદ બહુ ઝડપથી શ્રેણીબદ્ધ કાર્યક્રમો અને આંદોલનની જાહેરાત કરી શકે છે. એકલું અમદાવાદ શા માટે? અમે તો ગુજરાતના બીજા શહેરોએ પ્રાચીન નામો ધરાવે છે જે આજે વિસરાઈ ગયા છે, યા તો અભ્રંશ થઈ ચૂક્યા છે. આજનું ખંભાત ખરેખર તો સ્તંભ તીર્થ છે. વડોદરાનું નામ વટપદ્ર હતું, ડાકોર દર્ભતીર્થ અને દ્વારકા દ્વારકામતી હતું. જો ભાજપે ખરેખર હિન્દુત્વનું જ કાર્ડ ખેલવું હોય તો આ શહેરોના નામ બદલવાનું મેદાન બહુ આસાનીથી મળી શકે તેમ છે. હવે પાયાનો સવાલ એ છે કે શું આ રીતે નામ બદલી નાખવાથી સમસ્યાઓ ઘટી જવાની છે? ગુડગાંવ હવે ગુરુગ્રામ બની ગયું એટલે ત્યાં ટ્રાફિક જામની મહા સમસ્યા હળવી થઈ જશે? ફૈઝાબાદનું અયોધ્યા કરી નાખવાથી ભારે ઊંચા ક્રાઇમ રેટ માટે બદનામે જિલ્લામાં ગુનાખોરી ઘટી જશે? અમદાવાદનું કર્ણાવતી શહેર કરવાથી માખણના પીંડાની જેમ ટ્રાફિક સડસડાટ દોડતો થઈ જશે? કે પછી ચૂંટણી આવે એટલે લોકોમાં ભાવાત્મક જુવાળ જગાવીને મતોની રોકડી કરવાનો ખેલ ચાલતો જ રહેશે? બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.